સુરત પોલીસ દ્વારા 13 તુચકો અર્પણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત પોતાના ગુમ થયેલા અને ચોરીમાં ગયેલા મુદ્દા માલ સમયસર પરત મળી રહે અને કાયદાકીય ગૂંચવણ ના રહે તે માટે પોલીસ દ્વારા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત કાપોદરા પોલીસ મથકમાં 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરતના કાપોદરાના નાના વરાછા જલારામ સોસાયટીમાં એક ઘરમાંથી મોબાઈલ ફોનની ચોરી થઈ હતી, જેની ફરિયાદ EFIR દ્વારા નોંધાઈ હતી. આરોપી મોબાઈલ ચોરી કરી ગયા બાદ ગૂગલ પે એપ્લિકેશન દ્વારા 3 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું હતું, જેમાં પોલીસે આરોપીને ચોરીના મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો હતો. આ ગુનામાં ફરિયાદીએ મુદ્દામાલ છોડાવવા માટે કોર્ટમાં રજૂઆત કરી હતી, જેમાં મુદ્દામાલ પરત કરવાનો હુકમ થતાં 3,10,000 મુદ્દામાલ પોલીસ ઇન્સ્પેક્ટર MB અસુરાના હસ્તે ફરિયાદીને પરત કરવામાં આવ્યો હતો. પોતાના રૂપિયા પરત મળી જતા ફરિયાદીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આ મુદ્દામાલ છોડાવવા માટે ફરિયાદી શ્રી નામદાર કોર્ટમાં અરજી કરેલી, જેમાં પોલીસ દ્વારા તેમની મદદ કરવામાં આવી અને નામદાર કોર્ટના હુકમ થઈ આવ્યો. આ સંપૂર્ણ મુદ્દામાલ મહેરબાન પોલીસ કમિશનર શ્રી ની સૂચના અનુસાર અને માર્ગદર્શન અનુસાર 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આજરોજ એમના પત્ની, જે મરણ જનાર છે, એમના પત્ની તથા એમના ભાઈને 3 લાખ રૂપિયા રોકડા અને 10,000 રૂપિયાનો જેનો મોબાઈલ ચોરાઈ ગયો હતો તે સુપ્રત કરવામાં આવ્યો છે.